મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ જ છે કે 2x એક્સ સ્ક્વેર પ્લસ 1 અને એક્સ સ્ક્વેર પ્લસ 3 એવી બે વસ્તુ છેદમાં છે, એનું dx એટલે કે સંકલિત મેળવો. એટલે કે આ પ્રશ્નનું સ્વરૂપ આવું થાય કે આ ભાઈનું સંકલન મેળવો એવી વાત કરી રહ્યા છે કે આનું સંકલન તૈયાર કરો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તમારે જોઈએ છે ઇન્ટીગ્રેશન ઓફ 2x અને છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 3 છે. તો મિત્રો, આમાં બહુ સરળતાથી કહી શકાય કે 2x dx છે તે t એટલે કે એક્સ સ્ક્વેરનું વિકલન છે. એટલે કે t બરાબર એક્સ સ્ક્વેર લેતા, ચાલો t બરાબર એક્સ સ્ક્વેર લ્યો, તો dt/dx કરો એટલે e તમને મળશે 2x. તો હું ડાયરેક્ટ લખું છું કે dt ના છેદમાં dx છે ને, એને આપણે સામે મોકલી દઈએ એટલે 2x dx લખી શકાય. એ 2x dx ને અહીંયા મૂકી દો એટલે કે ઉપરનો જવાબ આવે 2x dx એટલે 1 dt, કારણ કે ru 2x dx એટલે dt થાય. આ x સ્ક્વેર એટલે t થાય, તો t + 1 અને t + 3 છે. તો અહીંયા તો તમારે આંશિક અપૂર્ણાંકની રીત લાગુ પડી જાય ભાઈબંધ. આંશિક અપૂર્ણાંકની રીત શું કહેવા માંગે છે? તો આંશિક અપૂર્ણાંકની રીત પ્રમાણે a ના છેદમાં t + 1 + b ના છેદમાં t + 3 કહી શકાય. તો આ તમારે આંશિક અપૂર્ણાંકની રીત થાય. અહીં a અને b તમને ગણવા માટે આના બરાબર આ લખી શકો છો. તો 1/t + 1 ઇન્ટુ t + 3 બરાબર a ના છેદમાં મેં શું લખેલું છે જોઈ શકો છો, t + 1 + b ના છેદમાં t + 3 લખેલું છે. ઓકે, તો a નું મૂલ્ય આપશ્રી આના બહુ સિમ્પલ અને સરળતાથી ગણી શકો છો, કારણ કે આપશ્રી એનાથી બહુ વધારે વાકેફ હોવ છો. તો a મળશે 1/2, લોપની રીત કરો એટલે સીધું મળી જાય. ને b મળશે, તો t બરાબર -3 મૂકો એટલે કે -1/2 થાય. તો આ બંને કિંમતોને અહીંયા મૂકી દેતા 1/2 અને -1/2, એટલે કે તમારી પાસે કંઈક આવી રીતે ઇન્ટીગ્રેશનનું સ્વરૂપ આવશે. 1/2 ના છેદમાં t + 1 dt અને બીજું આવશે -1/2 ના છેદમાં t + 3 dt. તો આ તમારું સ્વરૂપ આવશે. તો ઇન્ટીગ્રેશન એટલે કે 1/2 log t + 1 -1/2 log t + 3 એવું સ્વરૂપ મળે. એટલે કે પ્લસ સી તો આપણે ભૂલશું નહીં ક્યારેય, કારણ કે આ ડિફાઇનાઇટ નહીં ઇનડિફાઇનાઇટ ઇન્ટીગ્રેશન છે. બે માંથી 1/2 લ્યો. 1/2 ને જો તમે 12 લખો તો log માઇનસ log એટલે કે લોગમાં ભાગાકાર કન્વર્ટ થઈ જાય. t + 1 ના છેદમાં t + 3 અને પ્લસ સી કહી શકાય. પણ t નું મૂલ્ય ભૂલી ન જતા, t નું મૂલ્ય તો x સ્ક્વેર છે. તો તમારા ફાઇનલ આન્સર તરીકે x સ્ક્વેર + 1 ના છેદમાં x સ્ક્વેર + 3 + c એવું તમારો ફાઇનલ આન્સર ઇન્ટીગ્રેશનનો રહેશે. તો આ તમારો સરસ મજાનો બે ગુણનો પ્રશ્ન અહીંયા પરિપૂર્ણ.